નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વારણ બળદેવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં લેક્ચર નંબર 13 ઉદાહરણ નંબર 8 વિશે અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, અહીંયા બહુપદી નો ભાગાકાર કરવાનો છે. તો બહુપદી આપેલી છે વડે ભાગતો મળતી શેષ શોધો. અહીંયા જુઓ મિત્રો, શેષ શોધવાની છે. શેષ શોધતી વખતે તમે બે રીતે શોધી શકો છો. એક તો જે ભાજક બહુપદી છે એનું શૂન્ય શોધીને, અને બીજા નંબરમાં ભાગાકાર કરીને. બરાબર? તો અહીંયા જુઓ, બંને રીતે હું તમને અહીંયા સમજણ આપીશ. તો પહેલા પીઓપેક્સ જે બહુપદી છે એનો ભાગાકાર જીઓપેક્સ એટલે કે એક્સ પ્લસ વન વડે ભાગતો એટલે કે ભાગાકાર કરવાનો છે. બરાબર? તો અહીંયા એક્સ ની 3 ઘાત પ્લસ એ બહુપદી આપેલી છે, એને આપણે ક્રમમાં ગોઠવી દઈએ. તો પહેલા મોટી ઘાત કઈ છે? એક્સ ની 3 ઘાત છે. બરાબર? પછી જો એક્સ ની 2 ઘાત વાળું પદ આપેલું નથી, આપેલું નથી એટલે એનો સહગુણક કયો હશે? 0 હશે. તો આપણે અહીંયા લખી દઈએ પ્લસ 0 એક્સ સ્ક્વેર. પછી અહીંયા એક્સ વાળું પદ નથી. બરાબર? તો એનો સહગુણક પણ 0 હશે. 0 એક્સ લખીએ પ્લસ 1. હવે જો આ થઈ ગઈ બહુપદી હતી, એને ક્રમમાં ગોઠવી દીધી છે. હવે એનો ભાગાકાર એક્સ પ્લસ 1 વડે ભાગવાના છે. બરાબર? એટલે કે ભાગ્યા એક્સ પ્લસ 1. એટલે જો અહીંયા એક્સ પ્લસ 1 એના વડે આ બહુપદીને ભાગવાની છે. તો અહીંયા જો એક્સ ને કેટલા વડે ગુણ્યા તો એક્સ ની 3 ઘાત આવે. તો બાજુમાં હું રફ કામ કરું છું. તો જોજો, અહીંયા એક્સ ની 3 ઘાત છે, અહીંયા એક્સ છે. તો અહીંયા એક્સ ની 3 ઘાત ભાગ્યા એક્સ કરો. તમે એક્સ ની 3 ઘાત ભાગ્યા એક્સ, એક્સ ની 3 ઘાત છે તો તમે આ પ્રમાણે લખી શકો, એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ છેદમાં એક્સ છે. તો અહીંયા એક્સ ગુણ્યા 1 કરીએ અથવા 1 ગુણ્યા એક્સ કરીએ. હવે જો એક્સ એક્સ ઉડી જાય, વધે છે કેટલા? એક્સ નો વર્ગ વધે છે. બરાબર? તો હવે તમે એક્સ ને એક્સ ના વર્ગ વડે ગુણો તો કેટલા મળે? એક્સ ની 3 ઘાત મળે. તો એક્સ ને એક્સ ના વર્ગ વડે ગુણીએ તો એક્સ ની 3 ઘાત મળે. બરાબર? પછી હવે એક્સ નો ગુણાકાર તો એક્સ ના વર્ગ વડે કર્યો આપણે, હવે એક નો ગુણાકાર પણ કરવાનો છે. તો પેલા જે ચિહ્ન છે, ચિહ્ન નો ગુણાકાર કરીએ. પ્લસ ગુણ્યા પ્લસ, પ્લસ થાય 1 ગુણ્યા એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ થાય. બરાબર? પછી ચિહ્ન બદલવાના છે. આ પ્લસ છે તો માઇનસ કરીએ, પ્લસ છે તો માઇનસ કરીએ. બરાબર? હવે જો એક્સ ની 3 ઘાત પ્લસ છે અને એક્સ ની 3 ઘાત માઇનસ છે, આપણે જે ચિહ્ન બદલ્યું છે એ ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા એક્સ ની 3 ઘાત એક્સ ની 3 ઘાત કેન્સલ થઈ જાય. વધે કેટલી? અહીંયા જુઓ, 0 એક્સ નો વર્ગ છે, અહીંયા માઇનસ એક્સ નો વર્ગ છે. અહીંયા ભલે પ્લસ એક્સ નો વર્ગ આપે પણ ચિહ્ન જે આપણે નીચે લખ્યું છે, જે બદલ્યું છે એ ચિહ્ન લખવાનું છે. એ કેમ બદલ્યું એ આપણે આગળના લેક્ચર ની અંદર ચર્ચા કરી. બરાબર? તો અહીંયા માઇનસ એક્સ ની 2 ઘાત પછી ઉપરથી કેટલા ઉતારીએ? તો 0 એક્સ ઉતારીએ, પ્લસ 0 એક્સ. હવે જો અહીંયા લાવવાના છે માઇનસ એક્સ સ્ક્વેર, તો હવે એક્સ ને કેટલા વડે ગુણીએ? તો અહીંયા જો એક્સ નો વર્ગ છે, એક્સ નો વર્ગ છેદમાં એક્સ કરીએ, એક્સ ગુણ્યા એક્સ છેદમાં એક્સ છે. એક્સ એક્સ ઉડી જાય, વધે છે કેટલા? એક્સ વધે છે. તો અહીંયા એક્સ ને કેટલા વડે ગુણવા પડે? તો એક્સ ને એક્સ વડે ગુણવા પડે. બરાબર? તો અહીંયા જો
પણ અહીંયા તો માઇનસ એક્સ સ્ક્વેર લાવવાના છે, અહીંયા પેલા ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે, તો માઇનસ એક્સ વડે ગુણીએ પ્લસ એક્સ માઇનસ એક્સ પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એક્સ નો સ્ક્વેર થાય બરાબર. હવે માઇનસ એક્સ નો ગુણાકાર પ્લસ એક્સ જોડે કરવાનો છે, તો માઇનસ પ્લસ માઇનસ એક ગુણ્યા એક્સ એક્સ. હવે ચિહ્ન બદલીએ, અહીંયા માઇનસ છે તો પ્લસ થશે, માઇનસ છે તો પ્લસ થશે બરાબર. હવે જો આ એક્સ નો વર્ગ માઇનસ છે, એક્સ નો વર્ગ પ્લસ છે, કેન્સલ કરી દઈએ. હવે જો અહીંયા ઝીરો એક્સ છે બરાબર, અહીંયા પ્લસ ઝીરો એક્સ છે, અહીંયા પ્લસ એક્સ છે, તો અહીંયા જવાબ કેટલો આવે? એક્સ આવે. કેવા? પ્લસ, કારણ કે ઝીરો એક્સ આપણે તો એતો ઝીરો નો સહગુણક, એક્સ નો સહગુણક ઝીરો છે, એટલે એ પદ ખાસ ધ્યાનમાં લેવાનું નથી. પણ એ પદ એટલા માટે લીધું છે કે આપણે કોઈ પણ પદાવલીનો સરળતાથી ભાગાકાર કરી શકીએ બરાબર. પછી જો ઉપરથી કેટલા ઉતારીએ? પ્લસ એક ઉતારીએ બરાબર. હવે એક્સ પ્લસ એક ને કેટલા વડે ગુણ્યા તો એક્સ પ્લસ એક મળે? સીધી ખબર પડી જ જાય છે. તો એક્સ ને આપણે એક વડે ગુણીએ, એક્સ ગુણ્યા એક કરીએ તો કેટલા મળે છે? એક્સ મળે છે બરાબર. પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ થાય, એક ગુણ્યા એક એક થાય બરાબર. હવે ચિહ્ન બદલવાનું નહીં ભૂલવાનું. આ પ્લસ છે તો માઇનસ કરીએ, પ્લસ છે તો માઇનસ કરીએ. હવે જુઓ, પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ કરી દઈએ, પ્લસ એક માઇનસ એક કેન્સલ કરી દઈએ, એટલે કે એક્સ માંથી એક્સ જાય તો ઝીરો વધે, એક માંથી એક બાદ કરીએ તો ઝીરો વધે છે બરાબર. શેષ કેટલી વધે છે? શેષ ઝીરો ઝીરો વધે છે. તો મિત્રો અહીંયા જુઓ, જે બહુપદી હતી એમાં એક્સ ના વર્ગનો સહગુણક વાળું પદ અને એક્સ ના સહગુણક વાળું પદ આપેલું નહોતું, કારણ કે એનો સહગુણક ઝીરો હતો. એક્સ ના વર્ગનો સહગુણક ઝીરો લીધો, એક્સ નો સહગુણક પણ ઝીરો લીધો બરાબર. પછી જો આ એટલા માટે કર્યું કારણ કે બહુપદીનું તમે સરળતાથી ભાગાકાર કરી શકો. હવે જો એક્સ ને એક્સ ના વર્ગ વડે ગુણ્યા એક્સ નો ઘન મળે છે, પ્લસ પ્લસ પ્લસ, અહીંયા ચિહ્નનો ખાસ ગુણાકાર કરી લેવાનો કારણ કે ચિહ્ન મૂકવામાં ભૂલ ના થાય. એક ગુણ્યા એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ, પછી ચિહ્ન બદલ્યું, આ પ્લસ હતું તો માઇનસ કર્યું, પ્લસ હતું તો માઇનસ કર્યું. હવે જો ઝીરો એક્સ નો વર્ગ છે અને માઇનસ એક્સ નો વર્ગ છે, તો અહીંયા વધે કેટલા? માઇનસ એક્સ નો વર્ગ, પછી પ્લસ ઝીરો એક્સ. હવે જો એક્સ નો વર્ગ લાવવાનો હતો પણ કેવો હતો? માઇનસ. એક્સ ને કેટલા વડે ગુણ્યા? એક્સ ને એક્સ વડે ગુણ્યા પણ કેવા? માઇનસ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ. હવે એક ને પણ એક્સ વડે ગુણવાનો હતો, તો અહીંયા જોવો આ પ્લસ માઇનસ માઇનસ એક ગુણ્યા એક્સ એક્સ બરાબર ઝીરો એક્સ, આ પ્લસ એક્સ છે તો વધે કેટલા? એક્સ જ વધે છે. તો અહીંયા એક્સ પ્લસ ઉપરથી એક ઉતારીએ છીએ. હવે એક્સ પ્લસ એક એને એક વડે ગુણીએ તો આપણને એક્સ પ્લસ વન મળે છે. પછી ચિહ્ન બદલીએ, એક્સ માંથી એક્સ બાદ કરો ઝીરો વધે છે, એક માંથી એક બાદ કરો ઝીરો વધે છે બરાબર. આ પ્રમાણે તમે કોઈ પણ બહુપદી આપેલી હોય એનો સરળતાથી ભાગાકાર કરી શકો છો. હવે જો મિત્રો અહીંયા જે રફકામ કર્યું છે એ હું ચેક કરી નાખું છું. હવે તમારે શેષ શોધવાની હોય એ વખતે તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા સિવાય પણ શેષ શોધી શકો છો. કેવી રીતે? જોઈએ આપણે. અહીંયા ભાજક બહુપદી કઈ હતી? એક્સ પ્લસ વન હતી. તો એક્સ પ્લસ એક્સ પ્લસ વન બરાબર ઝીરો લઈએ બરાબર. તો એક્સ બરાબર કેટલા મળે છે? માઇનસ એક મળે છે. તો જો એક્સ પ્લસ એક નું એક શૂન્ય કઈ મળે છે? તો એક્સ પ્લસ એક નું શૂન્ય માઇનસ એક છે. તો અહીંયા લખી દઈએ, એક્સ પ્લસ એક નું શૂન્ય માઇનસ એક બરાબર. હવે જે બહુપદી આપેલી હતી આપણને એની અંદર એક્સ ની કિંમત કેટલી મૂકીએ? માઇનસ એક મૂકીએ, જેથી આપણને ખબર પડે કે શેષ કેટલી વધે છે. તો અહીંયા બહુપદી આપણા જોડે હતી,
ऑफ एक्स बराबर बहुपदी कई थी एक्स त्रण घात प्लस एक थी तो एक्स त्रण घात प्लस एक बराबर अक्स त्रण घात अक्स किंमत के लिए मुकवाणी है माइनस एक मुकवाणी है हवे माइनस एक त्रण घात करिए प्लस एक करिए बराबर तो अहियो जो माइनस एक त्रण घात एटले केटला थाय माइनस एक थाय प्लस एक प्लस एक माथी एक जाय केटला वधे तो जीरो वधे छे बराबर तो अहियो जो बन्ने रीते शोध्यू शेष केटली आवी शेष जीरो आवी जो तमारे भागाकारनी लांबी प्रक्रिया ना करवानी होय अने तमने एम ज कीधेलू होय के तमे शेष शोधो तो तमे जे भाजक बहुपदी आपेली छे एनुं शून्य शोधीने ए जे शून्य मळे एक्स नी किंमत आपणे बहुपदीनी अंदर मूकी देवानी जेथी तमे शेष सरळताथी शोधी शको छो बराबर जो तमने एम कीधेलू होय के भागाकार करो अने भागफळ अने शेष शोधो तो ज तमारे भागाकार करवो पड़े बराबर पण मित्रो जो नवमा धोरणनी अंदर आपणे बहुपदीनो भागाकार करती वखते ફક્ત એનું એની શેષ જ શોધવાની છે અને જો ભાગફળ શોધવાનું કીધેલું હોય તો આપણે જે બહુપદી આપેલી હોય એનો ભાગાકાર કરીને જ શોધવાની છે બરાબર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર સમજ પડી ગયા હશે એક વાર તમે ઉદાહરણ નંબર 8 પૂરેપૂરું સમજી ગયા હોય તો નોટ ડાઉન કરી દેજો બરાબર જેથી તમે સરળતાથી સમજી શકો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો